નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6માં સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી વિશે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે વિભાજ્યતાની વિવિધ ચાવીઓ 2, 5, 10, 4, 3, 6, 9, 8 અને 11 વિશે અભ્યાસ કર્યો. હવે તમને અહીંયા ઉદાહરણ કેટલાક આપેલા છે કે કેટલીક સંખ્યાની જોડના અવયવો જુઓ, કે તમને આપેલા છે 4 અને 18ના અવયવ ક્યાં છે એમ પ્રશ્ન પૂછ્યો. એટલે આપણને અવયવ ને અવયવી તો આગળ જોઈ ગયા કે 4ના અવયવ એટલે શું, કે જે સંખ્યાઓને જે સંખ્યા વડે તો કે 4ને નિશેષ ભાગી શકે એને એના અવયવ કહેવાય. કે 4, 1, 2 અને 4 18ના અવયવ તો કે 1, 2, 3, 6, 9 અને 18 આ બધા આંકડાના ઘડિયામાં તો કે 18 આવે. 18 1 18 9 2 18 3 6 18 6 3 18 9 2 18 ને 18 1 18. હવે એના સામાન્ય અવયવ એટલે શું, તો કે 2ના અવયવો છે એમાંથી જે સરખા 2માં આવતા હોય છે અવયવ એને એના સામાન્ય અવયવ કહેવાય. તો પહેલાં તો કયો આવશે, 2ના સામાન્ય અવયવ જો છે 1 2માં છે, ત્યાર પછી ક્યાં છે તો કે 2 બંનેમાં 2 આપેલા છે. હવે તો કે 1 કઈ સામાન્ય અવયવ છે નહીં, 1 અને 2 છે એ 4 અને 18ના સામાન્ય અવયવ છે. હવે તો કે 4 અને 15ના સામાન્ય અવયવ કયો છે, આ બંને સંખ્યાનો સામાન્ય અવયવ કયો થાય 1. તો 4ના તો આપણને ખબર જ છે, 15ના અવયવ લખો જે 1, 3, 5 અને 15. તો જો જી આમાં સામાન્ય અવયવ માત્ર કયો થશે, તો કે 2નો 1 જ થશે. જે 2 સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને શું કહેવાય, તો કે સહઅવિભાજ્ય સંખ્યા. એટલે કે 4 અને 15 કેવી છે, સહઅવિભાજ્ય, કે બંને સાથે અવિભાજ્ય છે, બંને અવિભાજ્ય સંખ્યા. કે જેના સામાન્ય અવયવની સંખ્યા કેવી હોય, તો કે ફક્ત 1 જ 2ના સામાન્ય અવયવ એને સહઅવિભાજ્ય. જો અવિભાજ્ય બંને નથી પણ સહઅવિભાજ્ય, તો કે સામાન્ય અવયવ 1 હોય એને 2ની સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે આપણે એના આમ આપેલ હોય કે 4ના છેદમાં 15, તો આને છેદ ઉડાડો હોય તો કંઈ ઉડશે નહીં, એટલે આને સહઅવિભાજ્ય કહેવામાં. પછી એમ કીધું શું 7 અને 5 સહઅવિભાજ્ય છે, તો કે આ 12 અને 49, હા 18 ને 23, તો કે આ બધામાં સામાન્ય અવયવ જોશો ને તો 1 જ હશે. હવે એમ કીધું 4, 12 અને 16ના સામાન્ય અવયવ શોધીશું. આ 4ના અવયવ, આ 12ના અને 16ના સામાન્ય જોજે 1, 2, 4 1, 2, 4 1, 2 ને 4 ત્રણેયમાં છે શું, 1, 2 અને 4. પછી ત્રણેયમાં સરખું હોય ને એ જ ગણતરીમાં લેવાનું છે, કે અમુક અવયવ એવા આવશે કે 2માં સરખા હોય ને 1માં ન હોય તો પણ લેવાના નથી. કઈ આવશે, 1, 2 અને 4. એવી રીતે એમ કીધું 8, 12 અને 20ના સામાન્ય અવયવ શો. તો હવે તમને શું કીધું કે 4 અને 6ના અવયવી ક્યાં છે, એટલે આપણને ખ્યાલ પડી જાય અવયવી કે, એટલે આપણે એનો ઘડિયો લખવા માંડાય. પહેલા 5-6 સુધી લખાય, જો સામાન્ય અવયવી ન આવે તો વધારે લખાય, કે 4નો ઘડિયો લખો, આ 6નો ઘડિયો 6 સુધી લખો. એના સામાન્ય અવયવી જોવો, જો ક્યાં ક્યાં થાય છે, 12 થાય છે, પછી ક્યાં આવ્યા 24. સામાન્ય અવયવી તો કે એ ઘણા અનંત સુધી હોય. અવયવની સંખ્યા કેવી હોય, નિશ્ચિત હોય, કે કોઈ પણ સંખ્યાના અવયવો કેમ નિશ્ચિત હોય એમ સામાન્ય અવયવોની સંખ્યા પણ નિશ્ચિત હોય. કોઈ પણ સંખ્યાના અવયવી, તો કે અવયવી કેમ અનંત સુધી હોય, તેમ તેના અવયવી પણ અનંત સુધી હોય. કે આપણે જોઈએ છીએ કે 12, 24, ત્યારબાદ તમે આગળ લખશો તો 4, 9, 36 થાય, 6, 6, 36 એ શું છે, તો કે 4 અને 6ના અવયવી, સામાન્ય અવયવી કહેવાય. કે 4 અને 6ના સામાન્ય અવયવી છે. એવી રીતે 3, 5, 6ના કીધા તો કયા થશે, 30 ને 60. ઘણી વાર તો કે જાજો ઘડિયો તમારે લખવો પડે આખો, જ્યાં સુધી સામાન્ય ન આવે. આપણે લસા લેવાનો હોય ને ત્યારે એવું જ કરવું પડે, જ્યાં સુધી બંનેમાં એક એક અવયવી સરખો ન આવે ત્યાં સુધી તો કે આપણે ઘડિયો લખીએ છીએ ને એમ લખવાનો. આ ઉદાહરણ આપ્યા છે,
આના સામાન્ય અવયવ લખો ને આના સામાન્ય અવયવી જો અવયવીમાં તમારે ડોટ 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 કરવાનું અવયવમાં ડોટ ડોટ કરવાની જરૂર નથી શું કામ કારણ કે અવયવની સંખ્યા આપણને ખ્યાલ છે કેવી હોય નિશ્ચિત ગણી શકાય એટલે અવયવી તો કે અસંખ્ય હોય શું કામ કારણ કે અવયવી કોઈ પણ સંખ્યાના અનંત સુધી ચાલુ રહે એટલે એના સામાન્ય અવયવી પણ છે તે ચાલુ જ રહેશે જો આના સામાન્ય અવયવ કીધા સ્વાધ્યાય 3.4માં આનાય સામાન્ય અવયવ આના શું કીધું પ્રથમ ત્રણ સામાન્ય અવયવી ત્રણ સામાન્ય અવયવ એટલે 6નો ખોડિયો લખવાનો આપણે એ લખીએ 12 6 3 પછી 30 42 60 સુધી આપણે 10 સુધી લખ્યા 3 સામાન્ય ગોતવાના છે હવે 8 ના અવયવી 16 પછી 24 8 6 32 5 4 40 8 6 48 8 7 56 8 8 64 8 9 72 અને 8 10 80 84 પછી આનો બે જ સામાન્ય આવે છે એક 24 અને કઈ આવ્યા 48 તો આ કડીઓ આગળ લખવો પડશે 66 66માં 6 નાખો 72 જો હવે કેવા 3 સામાન્ય અવયવી થઈ ગયા જો જી ક્યાં ક્યાં આવશે તો કે પહેલું તો 24 2માં સમાન આવે છે પહેલા સામાન્ય અવયવી પછી 48 છના કડિયામાં 8ના કડિયામાં પછી જોયું કે હજી તો કે હવે 2માં સરખા નથી આવતા તો 6નો થોડોક લખી નાખવાનો 8માં આવી જાય તો કે 72 આવ્યા આપણને આમ જોઈએ ને ત્યાં ખ્યાલ આવી જાય જોવો જી આમાં કેટલા અંતરે આવ્યું તો કે પહેલું બીજું ત્રીજું ચોથું 1 2 3 છોડ્યા ચોથો પાછો સામાન્ય આવ્યો 1 2 3 છોડશો ચોથો અહીંયા પાછો સામાન્ય આવી જશે ને આમાં કેટલા છોડ્યા છે તો કે 2 2 છોડ્યા 56 ને 64 એટલે ખ્યાલ આવી જાય કે આ 72 પાછો સામાન્ય આવશે એટલે 8નો વધારે લખવાની જરૂર છે નહીં ત્યાર પછી છે 3 અને 4ના 100 કરતા નાના સામાન્ય અવયવી બધા લખવાના છે 3ના અને 4ના 100થી નાના હોય એ નીચેનામાંથી સ અવિભાજ્ય સંખ્યા કઈ છે કે સ અવિભાજ્ય સંખ્યામાં નીચેનામાંથી કઈ છે તો કે 18ના અવયવ લખવાના 35ના બધાના અવયવ લખી નાખવાના પછી સામાન્ય અવયવ જેમાં કયો આવતો હોય એક આપણે પહેલા આનું ઉદાહરણ જોઈ લઈએ 18નું છે 1 2 3 6 9 અને 18 આ કોના અવયવી થયા સામાન્ય તો કે 18ના અવયવી નહીં પછી 35 છે તો એમાં શું આવશે 1 અને 7 5 35 અને 35 1 35 બાકી કોઈને ઘડિયામાં આવે નહીં 5 આવશે ને આ એના જોજે 2માં સામાન્ય અવયવી કયો થયો અવયવ 1 જ થયો એટલે આને શું કહેવાય તો કે સહ અવિભાજ્ય કે 2માં 1 જ સામાન્ય અવયવ થયો ત્યાર પછી છે કે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે હવે એમ કીધું એક સંખ્યા છે એ કોના વડે તો કે 12 અને 5 બંને વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે તો કે 12ના 5ના તમારે અવયવી લખવા પડે 5 10 15 20 25 30 35 40 45 50 55 અને 60 65 આટલું રાખીએ પછી આગળ 12ના અવયવી લખો 12 1 12
બાર દુ ચોવીસ, બાર તેરી છત્રી, બાર ચોક અડતાલીસ અને બાર પંચુ કેટલા આવ્યા? સાઠ. ચોથી બેમાં આવતી એવી સંખ્યા કઈ થઈ? પહેલી સાઠ. હવે પછીની બીજી જોશો તો કઈ આવશે? એકસો વીસ. પછી એકસો એસી. તો પાંચ વડે આ વિભાજ્ય છે અને બાર વડે. બીજી જોવોજી આપણે વિભાજ્યતાની ચાવી ગણો છી. કેટલા વડે થશે? તો કે દસ વડે વિભાજ્ય થશે ને. પછી તો કે બે વડે પણ વિભાજ્ય થશે. સાઠ છે તે બે વડે વિભાજ્ય છે, દસ વડે પણ વિભાજ્ય છે, પછી પંદર વડે પણ વિભાજ્ય થાય. પંદર ચોક સાઠ, આટલી ચાર વડે પણ વિભાજ્ય થાય. તો આટલી સંખ્યા વડે તે વિભાજ્ય છે. હવે એમ કીધું એક સંખ્યા બાર વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? જો એમ કીધું એક સંખ્યા બાર વડે વિભાજ્ય છે તો બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે? બાર વડે વિભાજ્ય હોય એ તો કે એક તો બે વડે વિભાજ્ય થતી હોય, પછી કોના વડે વિભાજ્ય થતી હોય? કે બાર નો કડીયો જો, બાર, બાર દુ ચોવીસ, બાર તેરી છત્રી, બાર ચોક અડતાલીસ, બાર વડે અને ત્રણ વડે. કારણ કે બાર નો કડીયો છે એ તો કે બાર વડે વિભાજ્ય હોય એ બધી હંમેશા છ વડે વિભાજ્ય હોય જ તે. એટલે બાર વડે છે તો બે વડે, ત્રણ વડે, છ વડે. કારણ કે આપણને ખબર છ ની વિભાજ્યતાની ચાવી શું હતી? બે ગુણ્યા ત્રણ વડે વિભાજ્ય હોય, બધી સંખ્યા છ વડે વિભાજ્ય હોય. એટલે બે, ત્રણ અને છ. ઉપરાંત જોવો તો તમે ચાર વડે પણ વિભાજ્ય થશે બારના ઘડિયામાં. ત્રણ ચોક બાર, નહીં, ચાર તેરી બાર, ચાર છોક ચોવીસ, ચાર નવા છત્રીસ, બાર ચોક અડતાલીસ, સાઠ ને બધી. તો આટલી સંખ્યા વડે વિભાજ્ય થશે. તો આજે આપણે શું જોયું? તો કે અવયવ અને અવયવી, સામાન્ય અવયવ ને સામાન્ય અવયવી, સાથે ત્રણ પણ ચાર તમારા હોમવર્કમાં લખવાનું છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.